ગુડ આફ્ટરનૂન યશભાઈ. આપણે જયારે બી ડોલર રૂપી નો વ્યૂ ડિટરમાઇન કરીએ ત્યારે આપણે ત્રણ એંગલમાં ડિસાઇડ કરીએ કે ડોલર ઇન્ડેક્સમાં શું થાય છે, બીજી બધી એશિયન કરન્સીમાં શું થાય છે, અને આપણે ઇન્ડિયન ફંડામેન્ટલ શું થઈ છે. તો સૌથી પહેલા અગર આપણે 31 જુલાઈ ના જોઈએ ત્યારે ડોલર ઇન્ડેક્સ જે હતો એ 101.8 ની આસપાસ હતો. પછી 2 ઓગસ્ટ ના ફિચે યુએસના બોન્ડની રેટિંગ ડાઉનગ્રેડ કરી હતી, એનાથી ડોલર ઇન્ડેક્સ અને યુએસ 10-year યીલ્ડ જે છે બે શૂટ અપ થઈ ગયા. અત્યારે ડોલર ઇન્ડેક્સ 103.50 ની પાસે છે અને જે 10-year યીલ્ડ છે એ 4.30 ની પાસે અગર બધા ટ્રેડ કરે છે. અમને લાગે છે કે આ જે ન્યૂઝ ડ્રિવન અપટેક હતું ડોલર ઇન્ડેક્સમાં અને 10-year બોન્ડ યીલ્ડમાં એ અહીંયા અગલા એક વીક ની અંદરમાં કુલ ઓફ થવું જોઈએ અને ડોલર ઇન્ડેક્સ જે છે પાછું 102 ની તરફ મૂવ થવું જોઈએ. હવે સેકન્ડ પાર્ટમાં અગર આપણે એશિયન ઇકોનોમી ની અંદર જોઈએ તો એશિયાની સૌથી મોટી ઇકોનોમી છે ચાઇના. ચાઇનાની અંદરમાં લાસ્ટ 10 દિવસની અંદરમાં 2 નેગેટિવ ન્યૂઝ આવ્યા. એક એની એક જે રિયલ એસ્ટેટ કંપની છે કન્ટ્રી ગાર્ડન કરીને, એને પોતાનું જે ડિફોલ્ટ કર્યું ઇન્ટરેસ્ટનું પેમેન્ટ, એના વજહથી એક જરાક ઇક્વિટી માર્કેટમાં સેલ ઓફ આવ્યું. અને સેકન્ડ ચાઇનાએ શું કર્યું, ચાઇનાએ પોતાના ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો કર્યો, એનાથી એની કરન્સી જે 7.17 ચાલતી હતી એ મૂવ થઈને 7.34 વહી ગઈ. લેકિન ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓબ્ઝર્વ કરવાનો એ છે કે જે ઓફશોર માર્કેટ છે એમાં એની કરન્સી વીક થાય છે, 7.34 ચાલે છે. લેકિન જેનું ઓનશોર માર્કેટ છે એમાં જેની સેન્ટ્રલ બેંક છે એ 7.21 ની અગલ બગલમાં એનું યુઆનનું ફિક્સિંગ કરે છે. ઇટ ઇઝ ઇન્ડિકેટિંગ દેટ કે ચાઇનાના જે સેન્ટ્રલ બેંક છે એ એના કરન્સીને વીક થવા દેવા માનતી નથી. તો આ એક બે જે રિસ્ક ઓફ સેન્ટિમેન્ટ આવ્યા છે એ ધીરે ધીરે કરીને કુલ ઓફ થશે. હવે ઇન્ડિયાની એસ્પેક્ટમાં આપણે વાત કરીએ તો ઇન્ડિયાની જે ફંડામેન્ટલ ઇકોનોમી છે એ સ્ટ્રોંગ છે. FII હેવ ઇન્વેસ્ટેડ $18 billion ફ્રોમ જાન્યુઆરી ટુ ઓગસ્ટ, એન્ડ ડિસ્પાઇટ જે ચાઇનામાં સેલ ઓફ હતું લાસ્ટ વીકની અંદરમાં, આપણા ઇક્વિટી માર્કેટની અંદરમાં કે ડેપ માર્કેટની અંદરમાં એવું બધું મોટું FII નું સેલ ઓફ નથી જોયું. કેમ કે આપણી એઝ અ ઇકોનોમી જે છે એ રિયલ યીલ્ડ પોઝિટિવ છે. આપણું ઇન્ફ્લેશન આપણા ઇન્ટરેસ્ટ આપણું ઇન્ટરેસ્ટ રેટ વધારે છે ને ઇન્ફ્લેશન ઓછું છે. તો ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, પ્લસ FII નું બી ઇન્વેસ્ટમેન્ટ આવે છે અને 2-3 FDI ના ઇન્ફ્લો બી છે. અદાની ગ્રીનનું છે અને અદાની પાવરનું છે 4-5 billion. અને ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ એ છે કે RBI જે છે RBI પાસે 600 billion નો રિઝર્વ છે. તો RBI ઇઝ ગોઈંગ ટુ ડેફિનેટલી પ્રોટેક્ટ રૂપી. વાય RBI ઇઝ ગોઈંગ ટુ પ્રોટેક્ટ ધ વોલેટિલિટી, એના બે રીઝન છે. એક, એમની પાસે રિઝર્વ વધારે છે. સેકન્ડ, ઇન્ડિયાની અંદરમાં રૂપી લિક્વિડિટી જે છે એ વધારે છે અત્યારે. તો જે RBI મોનિટરી પોલિસીની અંદરમાં RBI ICRR વધાર્યું હતું અને ડોલર સેલ કરે તેનાથી લિક્વિડિટી ઓછી થઈ જશે. તો બેસિકલી ડોલર રૂપીની અંદરમાં અમને લાગે છે 83-83.30 નો જે ઝોન છે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેવાનો છે. RBI નું ઇન્ટરવેન્શન આવશે અને જેવી રીતે ગ્લોબલ ઇકોનોમીની અંદરમાં ડોલર ઇન્ડેક્સ અને યીલ્ડ નીચે આવશે એવી રીતે રૂપિયો બી સ્ટ્રોંગ થશે. કેમ કે ડોમેસ્ટિકલી કંઈ ઇશ્યુ નથી. તો અમે લોકો અમારા એક્સપોર્ટર ક્લાયન્ટ જે છે એને એડવાઇસ આપીએ છીએ કે 83-83.30 નો જે લેવલ છે વહાં એ લોકોને પોતાનો હેજ રેશિયો વધારવો જોઈએ અને ઇમ્પોર્ટરને પેનિક ના થવું જોઈએ આ લેવલમાં, અને ઇમ્પોર્ટનું પેમેન્ટ કરવા માટે વેઇટ કરવું જોઈએ. બિલકુલ, તો આ સંકેતો છે કે જેના પર નજર રહેશે. અમિત, ખૂબ ખૂબ આભાર આપનો એઝ યુઝ્યુઅલ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ માટે.